ભાવનગર પોસ્ટ ખાતાના કર્મચારીઓની માંગણી પૂર્ણ નહીં થતા એક દિવસીય હડતાલ. ભાવનગર જિલ્લાની 58 પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા મિનિમમ પે અને ટ્રીટમેન્ટ ફોર્મ્યુલા રિવાઇઝ કરવી, એલાઉન્સીસ બાબતનો અન્યાય દૂર કરવો, 5 મુદ્દાનો સ્વીકાર કરવો, જીડીએસ સ્ટાફને સિવિલ સર્વન્ટ તરીકે અન્ય કર્મચારી જેવો લાભ આપીને તેમને ખાતામાં પગાર પંચનો લાભ આપવો સહિતની માંગણીઓ સરકાર સમક્ષ રાખેલ, જેનો આજ દિન સુધી જવાબ નહીં મળતા એક દિવસીય હડતાલ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવાના હેતુસર હેડ પોસ્ટ ઓફિસ ખાતે માંગણી પૂર્ણ કરાવવા જણાવ્યા સાથે સૂત્રોચ્ચાર કરી દેખાવ કરાયો હતો. ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝના અમારા જે ચેરમેન છે, નેશનલ નેતા, એના આદેશ અનુસાર સેન્ટ્રલ ગવર્મેન્ટના ટોટલ 30 લાખ કર્મચારીઓ, એમાં પોસ્ટલ વિભાગ, ઇન્કમટેક્સ વિભાગ, એરપોર્ટ, ઓલ ઇન્ડિયા રેડિયો, આ બધા આજે જ્યારે સર્વ દેશવ્યાપી હડતાલ ઉપર જઈ રહ્યા છે, ત્યારે અમે પોસ્ટ વિભાગ 7મા પગારપંચમાં સરકાર દ્વારા જે કર્મચારીઓ સાથે છેતરપિંડી કરવામાં પડતર માંગણીઓ, જેમ કે ઘરભાડું વધારવાનું, આજે 12 મહિના વીતી ગયા હોવા છતાં એમાં કોઈ પણ ડિસિઝન લીધું નથી. બેઝિક પગારમાં જે વધારો કરવાની ખાતરી આપેલી હતી, એટલે દેશભરના કર્મચારીઓમાં એક રોષ છે. દર 10 વર્ષે મળતા પગાર પંચમાં જે મળવા પાત્ર રકમ છે, એમાં આ વખતે ખૂબ મોટી છેતરપિંડી થઈ છે. એને પ્રગટ કરવા માટે આજે એક દિવસની હડતાલ પાડવામાં આવી છે. જો આજની એક દિવસની હડતાલને ગંભીરતાપૂર્વક લેવામાં નહીં આવે અને માંગણી ઉપર ધ્યાન દેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અચોક્કસ હડતાલના મંડા કન્ફેડરેશન દ્વારા કરવામાં આવશે.